खारेक के सूका अने अर्ध सूका विस्तार नो हरियाळो पाक गणाय छे। एक समय मात्र कच्छमां ज खारेकनुं वावेतर थतुं हतुं, परंतु हवे नपाणिया पाटण जेवा जिल्लामां पण खेडूतो खारेकनी दमदार खेती करी रह्या छे। एटलुं ज नहीं, पाटणना साहसी खेडूते क्वालिटी बनावता विदेशोने पण घेलू लगाड्युं छे। 40 वीघा जमीनमां 1000 करता वधु झाड परथी लाखो रूपियानी आवक लई रह्या छे। साहसी खेडूते पाटणथी छेक यूके सहितना देशोमां खारेकनी निकास करीने केवी रीते आवक लीधी, आओ निहाळीए कृषि विश्वमां। પાટણની ખારેકે વિદેશીઓને ઘેલું લગાડ્યું। કામલપુરના ખેડૂતે 40 વીઘામાં ખારેકની ખેતીથી કરી કમાલ। 1000 કરતા વધુ છોડ પરથી લઈ રહ્યા છે ઉત્પાદન। પ્રાકૃતિક ખેતી સાથે ખારેકની ખેતીમાં કર્યું છે અનોખું સાહસ। ખારેક કચ્છની શાન ગણાતી ખારેક હવે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થવા લાગી છે। એક સમયે સૂકો વિસ્તાર ગણાતા પાટણ જિલ્લામાં પણ સાહસિક ખેડૂતો ખારેકની ખેતી કરવા લાગ્યા છે। પાટણના કામલપુરના પિયુષભાઈ દજાભાઈ ચૌધરી અને તેમના ભાઈ પિયુષભાઈ સંયુક્ત પરિવારની 40 વીઘા જમીનમાં ખારેકની આવક લઈ રહ્યા છે। તેમના મોટા પપ્પા ગણેશભાઈ ચૌધરી કચ્છમાં ખેતીવાડી વિભાગમાં નોકરી કરતા હતા। તે દરમિયાન ખારેકના કચ્છમાં વાવેતર કરાવ્યા હતા। એ પછી તેમના ભાઈ સાથે મળી સંયુક્ત પરિવારને બાગાયતી પાક ખારેકની ખેતીની પ્રેરણા આપી અને આજે તેમનો પરિવાર ખારેકના મીઠા ફળ લઈ રહ્યો છે, સાથે વિદેશમાં નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી લઈ રહ્યા છે। આજથી 10 વર્ષ પહેલા મારા પિતાજી દેશી ખેતી કરતા હતા, જેની અંદર કપાસ, એરંડા, રાયડો અને એવું બધું। પરંતુ મારા મોટા બાપુજી છે જે કચ્છની અંદર ખેતીવાડી વિભાગની અંદર નોકરી કરે છે અને એમને 2003ની અંદર કચ્છમાં ખારેક સૌ પ્રથમવાર વાવેતર થયું, ત્યારે એમને ત્યાંનો અભ્યાસ કર્યો કે આ ખારેક માટે કેવું વાતાવરણ અનુકૂળ છે અને આની અંદરથી ખેડૂતોને કેવું ઉત્પાદન મળી રહ્યું છે। અને ત્યાં પણ એમને ઘણા બધા ખેડૂતોને ખારેક વાવવા માટે પ્રેરણા આપી અને પછી 2013ની અંદર એને વિચાર આવ્યો કે આ મારા ખેતરમાં પણ હું કેમ ન વાવી શકું, તો એમને મારા પિતાજીને પ્રોત્સાહિત કર્યા અને 2013ની અંદર અમે ખારેકનું વાવેતર કર્યું। સૌપ્રથમ 2013ની અંદર અમે 645 રૂપિયા વાવેતર કર્યું અને ત્યારબાદ 2015ની અંદર બીજા 380 રૂપિયા વાવેતર કરી અને ટોટલ અત્યારે અમારી 40 વીઘા જમીનની અંદર 1025 રૂપિયા ઇઝરાયેલી ભરી ખારેકનું વાવેતર કરેલું છે। ગયા વર્ષે અમને 1 રૂપિયામાંથી 250 કિલો જેવો માલનું ઉત્પાદન મળ્યું હતું અને આ વર્ષે 250-300 કિલો 1 રૂપિયામાંથી માલનું ઉત્પાદન મળે એમ છે, એટલે લગભગ 300 ટન જેવું ઉત્પાદન આ વર્ષે થશે। પિયુષભાઈ ચૌધરીએ વારસામાં મળેલી ખારેકની ખેતીમાં મેનેજમેન્ટ કરી રહ્યા છે। 10 વર્ષ અગાઉ તેમના ખેતરમાં ખારેકના વાવેતર કરવામાં આવ્યા હતા। પાટણ જિલ્લાના છેવાડાના ગામ કામલપરના ખેડૂતે 40 વીઘામાં પ્લાનિંગ સાથે લાંબા ગાળાની ખારેકની ખેતી અપનાવી હાલમાં 1000 કરતા વધુ રૂપા ઉપરથી ખારેકનું ઉત્પાદન લે છે। વાવેતર સમયે ઇઝરાયેલી બારાહી વેરાયટીની ખારેકનો એક રૂપ 2500 રૂપિયા ભાવે ખરીદી લગાવ્યા હતા। 10 વર્ષ અગાઉ આ રૂપા ખરીદમાં 1250 રૂપિયા સબસિડીનો લાભ પણ લીધો હતો। ખારેકમાં ડ્રીપ ઇરિગેશન સાથે પ્લાનિંગથી વાવેતર કરવામાં આવ્યું। ખારેકમાં 9 મીટર બાય 9 મીટરનું અંતર રાખી વાવેતર કરાયું। ખારેકમાં 5મા વર્ષે પદ્ધતિસરનું ઉત્પાદન ચાલુ થયા છે। સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોની શાન ગણાતી ખારેકની ખેતીમાં પાણીનું મેનેજમેન્ટ ખાસ જરૂરી છે। ખારેકમાં માવજત પિયુષભાઈ ચૌધરી પરંપરાગત ખેતી ખારેક જેવા લાંબા ગાળાના બાગાયતી પાકનું ઉત્પાદન લે છે। ખારેકમાં ગુણવત્તાવાળું ઉત્પાદન લેવાય પાયામાં છાણું ખાતર, વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત આપે છે। આ સિવાય કોઈ જાતના ખાતર આપતા નથી, કોઈ જાતના પેસ્ટિસાઇડનો પણ ઉપયોગ કરતા નથી। ખારેક જંગલી પ્રકારનું ઝાડ હોય રોગ જીવાત આવ્યા નથી। નવરાત્રી સમયે ખારેકના બગીચામાં ખેતરની સાફ સફાઈ કરી ખેડ કરવામાં આવે છે। ઝાડના ફળ કાપીને થડને ચોખ્ખું કરવામાં આવે છે। થડ દીઠ 250 કિલો જેટલું છાણિયું ખાતર આપવામાં આવે છે। ફેબ્રુઆરી મહિનામાં પોલિનેશનનું કામ કરવામાં આવ્યું હતું। નર ઝાડના ફળમાંથી નર પાવડરનો છંટકાવ કરી કાગળની બેગ ચડાવી દેવામાં આવે છે। ફ્લાવરિંગ તબક્કા પછી 4 મહિના સુધી સતત પિયતની સાથે જીવામૃત આપે છે। મે મહિનામાં ખારેકની લૂમો ઉપર પ્લાસ્ટિકની બેગ પહેરાવી દેવામાં આવે છે, જેથી ફળની વરસાદી પાણી ન અડે। નવેમ્બર મહિનાની અંદર અમે આની અંદર ખેડ કરી અને છાણિયું ખાતર નાખીએ છીએ। એના પછીનું કામ છે જે અમારું આના આપણે આજે ફળા છે એ ફળા કહીએ છીએ,
એ ફળા કાપવાનું છે અને કાંટા જે અહીંયા વચ્ચેના સાઈડમાં આવે છે કાંટા કટિંગ કરવાનું છે. એ પત્તા પત્તા જાન્યુઆરી મહિનાની અંદર હાથા ફૂટવાના ચાલુ થાય છે. આ બધા માદાના ઝાડ છે એટલે આની અંદર ફોલિનેશન કરવું ખૂબ જરૂરી છે. તો નરના પુષ્પો લઈ અને સુકાવી અને અમે એનું ફોલિનેશન કરીએ છીએ, ત્યારબાદ એને બેગો પહેરાવી દઈએ છીએ અને પછી લગભગ એપ્રિલ મે મહિનાની અંદર અમે એની અંદર બ્રીડિંગ કરીએ છીએ જેથી કરીને વધુમાં વધુ સાઈઝ અમને મળી રહે અને એક્સપોર્ટ ક્વોલિટી તૈયાર થાય. કામલપુરના ખેરુતી માવજતમાં પૂરતું ધ્યાન આપતા હાલ ક્વોલિટીવાળી ખારેક તૈયાર થાય છે. ખારેકની ઝાડ પરથી કટિંગ કરી ટ્રેક્ટર મારફતે પેકિંગ સ્થળે લાવે છે. ખારેકની લોંગોનું કટિંગ કરી ગ્રેડિંગ સાથે ઓર્ડર મુજબ પેકિંગ કરે છે. આ વર્ષે ખારેકનું દુબઈ, યુકે, માલદીવ અને બાંગ્લાદેશમાં ખારેક એક્સપોર્ટ કરનારા વેપારીઓ ખરીદી કરી રહ્યા છે. ખારેકની એક્સપોર્ટ ક્વોલિટીમાં 100 રૂપિયા સુધીના ભાવ મળે છે. લોકલ માર્કેટમાં 40-50 રૂપિયા ભાવે ખારેકનું વેચાણ થાય છે. ગત વર્ષે ખારેકમાં એક ઝાડ પરથી 250 કિલો જેટલું ઉત્પાદન લીધું હતું. ખેતર ઉપર 35 થી વધુ માણસોને રોજી રોટી પણ મળે છે. ખારેકમાં હાલમાં એક ઝાડ દીઠ માવજત પાછળ અંદાજિત વર્ષ દરમિયાન 3000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે, જેની સામે એક ઝાડ દીઠ 7500 રૂપિયા જેટલી આવક મળી રહી છે. પિયુષભાઈ અને તેમના ભાઈઓ સાથે સંયુક્ત પરિવાર ખેતીનું ધ્યાન રાખે છે. અમારી ઇઝરાયલી ખારેક આ વર્ષે અમે અલગ અલગ દેશોની અંદર એક્સપોર્ટ કરી છે, જેમ કે લંડન, દુબઈ, માલદીવ અને બાંગ્લાદેશ જેવા દેશોની અંદર અમારી ખારેક એક્સપોર્ટ થઈ રહી છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે ભાવ છે. તો અહીંયા લોકલ માર્કેટની અંદર આપણો ભાવ અત્યારે જેવો જોઈએ એવો પૂરતો ખેડૂતોને નથી મળતો, પરંતુ જો આપણે ક્વોલિટી ઉપર ધ્યાન આપશું અને વધુમાં વધુ ઓર્ગેનિક અને સારી ખેતી કરશું તો 100% આપણને સારો ભાવ મળી રહેશે. અને તમે જોઈ શકો છો કે આજે ફાર્મની અંદર તમને માલ દેખાઈ રહ્યો છે. આ ખેતરની અંદર છેલ્લા 10 વર્ષથી નથી અમે કોઈ રાસાયણિક ખાતર યુઝ કર્યું કે નથી કોઈ પ્રકારની પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કર્યો અને ખારેક અમારા માટે એકદમ કલ્પવૃક્ષ જેવું ઝાડ છે અને એના કારણે પર્યાવરણનું પણ રક્ષણ થઈ રહ્યું છે અને અમને મબલક પ્રમાણની અંદર ઉત્પાદન પણ મળી રહ્યું છે અને ઘણા બધા લોકોને આ ખારેકના કારણે અહીંયા રોજગારી પણ મળી રહી છે. પિયુષભાઈ ચૌધરીએ ખારેકની રૂપ, રંગ અને મીઠાશ સાથે ગુણવત્તાયુક્ત બનાવવા તેની વિદેશમાં નિકાસ કરવામાં સફળ રહ્યા છે. સાથે પાટણના અંતરિયાળ વિસ્તાર ગણાતા કામલપુરમાં ખેડૂતે ખારેકના વાવેતર કરી અન્ય ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે. પાટણથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસ.